નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું આપની સાથે લુબના ખાન. રામનવમી પર હવે સંગ્રામ શરૂ થયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એવું નિવેદન આપ્યું છે જેના કારણે રાજકારણ ગરમાયું છે. મમતા બેનર્જીના આ નિવેદનને ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા એક્સ પર શેર કર્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મમતા બેનર્જીએ એક સભામાં હિન્દુઓને તોફાની કહ્યા છે. ચૂંટણી લડાઈમાં ફરી રામ પર તકરાર. અમે સંખ્યાલઘુ ભાઈ બહેનોને બોલવો, જોદી દેખેન સ્લોગન દીચ્છે 17 તારીખ, ઓટા ઓદે દંગા કરાર દિન. રામના નામ પર રાજકીય સંગ્રામ. ગમંડિયા ગઠબંધન કે લોકો કો રામ મંદિર સે ભી પરેશાની હૈ. ભાજપના વિરોધમાં આ કેવું નિવેદન. આપની કી ખબર લિખે દેબે સકાળવેલાય, ચા ખાઓ, ચાયર સાથે ગોમૂત્ર ખાઓ. મમતા બેનર્જીના નિવેદન પર બબાલ. અમે સંખ્યાલઘુ ભાઈ બહેનોને બોલવો, જોદી દેખેન સ્લોગન દીચ્છે 17 તારીખ, ওটা ওদের দাঙ্গা করার দিন. મમતા બેનર્જીના આ નિવેદનને ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા એક્સ પર શેર કર્યું. દાવો કર્યો કે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં હિન્દુઓને રમખાણો કરનારા કહ્યા. અમિત માલવિયાએ મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો કે 17 તારીખ તેમના માટે રમખાણો કરવાનો દિવસ છે, તેઓ તમને અપશબ્દો કહેશે, તેમની વિદાય માટે દુઆ કરજો. મમતા બેનર્જીના નિવેદન પર ભાજપ હવે પલટવાર કરી રહી છે, કેમ કે મોસમ અત્યારે ચૂંટણીની ચાલી રહી છે અને મુદ્દો ભગવાન રામનો છે. મુજે પતા હૈ ટીએમસી ને હમેશા કી તરહ યહાં રામનવમી ઉત્સવ કો રોકને કી પૂરી કોશિશ કી, સારે ષડયંત્ર કિયે, લેકિન જીત સત્ય કી હી હોતી હૈ. આ પહેલી વાર નથી જ્યારે રામનવમીના દિવસે મમતા બેનર્જીએ રમખાણોની આશંકા વ્યક્ત કરી હોય. એક અઠવાડિયા પહેલા એક રેલીને સંબોધતા તેમણે દાવો કર્યો હતો કે પ્રથમ તબક્કાની ચૂંટણી જાણી જોઈને 19 એપ્રિલના રોજ રાખવામાં આવી હતી, કેમ કે 17 તારીખના રોજ રામનવમીના રોજ સાંપ્રદાયિક તણાવ પેદા થાય, જેનો ફાયદો ભાજપ ચૂંટણીમાં ઉઠાવે. શુધુ એકટા કથાઈ બોલવો, મિછિલ કરુન, મિટિંગ કરુન, દંગા કરબેન ના. দাঙ্গা করবে ওরা 19 তারিখে ভোট, 17 তারিখে দাঙ্গা করবে. তোমাদের তো রাম কানে কানে বলে দিয়ে যায়নি তুমি দাঙ্গা করো, কিন্তু এরা দাঙ্গা করবে, আর করে এরাই একে ঢুকিয়ে দেবে. મમતાની આશંકા અને દાવાઓ વચ્ચે રામનવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનોએ વિશાળ ઉત્સવ મનાવવાનું એલાન કર્યું છે. કોલકાતા હાઈકોર્ટે પણ કેટલીક શરતો સાથે રામનવમીના દિવસે રેલીની પરવાનગી આપી છે. એક તરફ વિપક્ષ અત્યાર સુધી રામની એન્ટ્રીને લઈ વિરોધ કરી રહ્યું હતું, પણ મમતા બેનર્જીના નિવેદને રાજકીય રણમાં રામની એન્ટ્રી કરાવી દીધી છે. આ નિવેદનને લઈ સવાલ છે કે આવા નિવેદનથી ફાયદો કોને થશે. રામનવમીના દિવસે રમખાણોની વાત કરવી શું મતોના ધ્રુવીકરણનો પ્રયાસ છે? ચૂંટણી લડાઈમાં રામ નામને લાવવાને લઈ મમતા બેનર્જીની શું રણનીતિ છે? લોકસભા ચૂંટણીમાં ભગવાન રામ કોનો બેડો પાર કરશે? તો ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષોએ પોતાના વાયદાઓનો પટારો ખોલ્યો છે. દરેક પક્ષોએ મતદારોને રીઝવવા માટે વચનોની લાણી કરી છે. હવે શું ફ્રીના વાયદામાં મતદાર ફસાય છે કે નહીં તે જોવાનું રહ્યું. મોદી કી ગારંટી યાની હર ગારંટી પૂરા હોને કી ગારંટી. યે મેનિફેસ્ટો કોંગ્રેસ પાર્ટી ને નહીં બનાયા, યે મેનિફેસ્ટો હિન્દુસ્તાન કી જનતા ને બનાયા.
चूंटणी ना वायदाओनो पटारो खुल्यो। चूंटणी ढंढेरा मां वचनोनी थई लहणी। आरजेडी ना चूंटणी ढंढेरा मां 1 करोड़ नौकरीओनो वायदो। कांग्रेस नु ऐलान, ईडी सीबीआई पर लागशे लगाम। एसपी नो मफत लोट, डेटा आपवानो वायदो। वाजपेयी 24 गेरंटी पूरी करवानी आपी गेरंटी। एक महाविजय नी आशा सौने छे। एक सचूट दाव नी आशा सौने छे। आ दाव चूंटणी ढंढेरा मां होई शके छे। अने तेज चूंटणी ढंढेरो जेने दरेक राजकीय पक्षो चूंटणी पहला जाहिर करे छे, जेमां राजकीय पक्षोनी नीति अने नियतना लेखा जोखा होई छे। 24 चूंटणीना भीषण रणमां तमाम पक्षो पोताना पटारामांथी ચોંકાવનારા વાયદા બહાર કાઢી રહ્યા છે। चूंटणी ढंढेरामां वचनोना वरसादमां जनता अत्यारथी ज तरबोर थई रही छे। पण धरती पर चूंटणी ढंढेरामां करवामां आवेला तमाम वचनोनुं एक पण टीपुं वरसते तेनी कोई गेरंटी नथी। केम के हवामां करवामां आवता वचनो पर अमल केवी रीते थशे, अथवा तो चूंटणी वायदाओने पूरा करवा शक्य पण छे, अने चूंटणी ढंढेरामां करवामां आवेला वचनो शुं नरी कल्पनाओ तो नथी। આ મામલે રાજકીય ઘમાસાણ પણ શરૂ થઈ ગયું છે। એનડીએ વિરુદ્ધ ઇન્ડિયા ગઠબંધનના ચૂંટણી એલાન પર મોટી તકરાર શરૂ થઈ ગઈ છે। સૌથી મોટા નિશાના પર છે પોતાના અલગ અલગ ચૂંટણી ઢંઢેરા બહાર પાડી રહેલા ઇન્ડિયા ગઠબંધનના પક્ષો, તેમાં પણ રાષ્ટ્રીય જનતા દળનો ચૂંટણી ઢંઢેરો બહાર પડતા જ ચુબાની હુમલા તેજ થઈ ગયા છે। કેમ કે આરજેડીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કેટલાય ચોંકાવનારા વાયદાઓ કરી નાખ્યા છે। તેજસ્વી યાદવ સત્તામાં આવ્યા તો શું શું ફેરફારો કરશે તે જોઈ લો। આરજેડીની વચનોની લહણી, 1 કરોડ નોકરી, મહિલાઓને 1 લાખ રૂપિયા વાર્ષિક, અગ્નિવીર યોજનાનો અંત, 200 યુનિટ ફ્રી વીજળી, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર। અગર હમારી ઇન્ડિયા અલાયન્સ કી સરકાર બને तो देश भर में 1 करोड़ नौजवानों को नौकरी, सरकारी नौकरी हम लोग देने का काम करें। पूरे देश में 30 लाख नौकरियां जो है रिक्त पड़ी है, उसको तो भरेंगे ही भरेंगे, लेकिन 70 लाख नौकरी का जो है पदों का हम लोग सृजन करें। આજ હાલ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના છે, જેમાં કરવામાં આવેલા વચનોને કોંગ્રેસના કવચના રૂપમાં ભાજપે સાબિત કરવાનું શરૂ કરી દીધું છે। કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કેટલી ચોંકાવનારી વાતો છે। કોંગ્રેસની વચનોની લહણી, કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર લગામ, પક્ષાંતર વિરોધી કાયદો, પીએમએલએ કાયદામાં ફેરફારનું એલાન, માનહાનિને અપરાધ મુક્ત કરવાનું વચન। આવા વચનો કેમ આપવામાં આવ્યા તેને સમજવું મુશ્કેલ છે। ખુદ રાહુલ ગાંધી માનહાનિના કેસમાં 2 વર્ષની સજા મળતા કેટલાક દિવસ સંસદ પદેથી અયોગ્ય રહી ચૂક્યા છે। સ્વાભાવિક છે કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આવા એલાન થશે। આ તરફ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ સમાજવાદી પાર્ટીએ પણ પોતાના ચૂંટણી ઢંઢેરામાં મોટા મોટા વાયદાઓ કર્યા છે। અખિલેશ યાદવની પાર્ટી મફત મોબાઈલ અને ફ્રી ડેટાથી મતદારોને આકર્ષવાની સાથે સાથે ફ્રીમાં લોટ આપવાનું એલાન કરી રહી છે। સમાજવાદી પાર્ટી સત્તામાં આવશે તો જાતિગત વસ્તી ગણતરી કરવાનો પણ દાવો કરી રહ્યા છે। સપાની વચનોની લહણી, મફત મોબાઈલ અને ફ્રી ડેટા, બધાને મફત લોટનું એલાન, જાતિગત વસ્તી ગણતરી। ભાજપે પણ સંકલ્પ પત્રનું એલાન કર્યું તો વચનોની લહણી કરી દીધી। 2024ની ચૂંટણીની લડાઈ જીતવા માટે ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં 24 ગેરંટી પૂરી કરવાની ગેરંટી આપી છે। ભાજપની ગેરંટી, વન નેશન વન ઇલેક્શન।
भारत ने त्रीजी मोटी अर्थव्यवस्था बनावी। देशभर में यूसीसी लागू करवो। पेपर लीक विरुद्ध कड़क कायदो। रेलवे में वेटिंग लिस्ट घटाड़व। 6G टेक्नोलॉजी लावानी गेरंटी। आगामी 5 वर्ष मफत राशन। 3 करोड़ पक्का घर। संकल्प पत्र जाहिर करती वक्त नरेंद्र मोदी स्पष्ट कर दीधु कि चूंटणी वायदाओ नहीं आपता पण ते वायदाओ पूरा करवाना पूरा इरादाओ धरावे छे। इस संकल्प पत्र को मोदी की गारंटी के रूप में देशवासियों के समक्ष आशीर्वाद के लिए रख रहा हूं। 144 करोड़ देशवासियों के सपनों को हकीकत में बुनने के लिए हम ये संकल्प पत्र लेकर के आए हैं। आ तरफ પોતાના ન્યાયપત્ર માં 25 ગેરંટી આપનારી કોંગ્રેસે ભાજપના સંકલ્પ પત્રની ગેરંટી પર સવાલો ઉભા કર્યા છે। ટ્રેલર મે ના ડીઝલ કી કમી દિખા રહી, ના પેટ્રોલ કા દિખ રહા હૈ, ના ઓર કિસી ગેસ કા કુછ ભી નહીં હૈ। યે આદમી જો 10 સાલ મે ગરીબો કે લિયે કુછ નહીં કર સકા, યે સબ ઉદાહરણ હૈ આપકે પાસ, तो उसी की फिर मैनिफेस्टो देखना ये और उसको विश्वास करना ये ठीक नहीं है। चूंटणी ढंढेरा में वचनों की लाहणी तो राजकीय पक्षों करी नाखी छे, पण आमांथी केटला वचनों जमीन पर पूरा थई शके तेम छे तेनु गणित पण राजकीय पक्षों शू मांड्यु छे। मतदारों ने आकर्षवा माटे ज जो आ वचनों की लाहणी होय तो જોવાનું એ રહેશે કે હવે જનતા જીતની ગેરંટી કોને આપશે। ચૂંટણીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો શાયરાના અંદાજ જોવા મળ્યો। શિવરાજસિંહ ચૌહાણે થોડા સમય પહેલા આવેલા તે અટકળોનો ઉલ્લેખ કરી નાખ્યો, જેમાં ઉલ્લેખ હતો કે કોંગ્રેસના નેતા કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથ ભાજપમાં સામેલ થઈ શકે છે। कोई शर्त होती नहीं प्यार में, मगर प्यार शर्तों पे तुमने किया इसलिए रह गए। अब तुम्हारा कौन रहेगा इसी का ठिकाने, इसलिए मेरी प्रार्थना है। शिवराज सिंह चौहान नो शायराना अंदाज तो जुओ। चूंटणी में प्रचार माटे मध्यप्रदेश ना शिवनी पहुंचा शिवराज सिंह चौहान। થોડા દિવસો પહેલા એવી અટકળો ચાલી હતી કે કમલનાથ અને તેમના પુત્ર ભાજપમાં આવતા આવતા રહી ગયા। શિવરાજસિંહ ચૌહાણે મંચ પરથી જ કમલનાથનું નામ લીધા વિના જ તેમની ભાજપમાં સામેલ થવાની અટકળો પર શાયરાના અંદાજમાં જ ચૂટકી લીધી। કોંગ્રેસ કે લોકોને તો મેદાન છોડ દીએ, જબ રાહુલ બાબાઈ રણ છોડદાસ બન ગયે, હમને તો સુના બગલ વાલે ભી આને વાલે થે। શિવની બાલાઘાટ લોકસભા વિસ્તારનો ભાગ છે, જેની સરહદો કમલનાથનો ગઢ ગણાતા છિંદવાડાથી જોડાયેલી છે। માટે જ શિવરાજે શિવની પહોંચ્યા બાદ એક તીરથી બે નિશાન સાધ્યા, એક તો બાલાઘાટથી ભાજપના ઉમેદવાર માટે મત માંગ્યા અને કમલનાથ પર નિશાન સાધી દીધું। વેસે તો આપ જીતાઈ રહે હો, કોંગ્રેસ કે લોકોને તો મેદાન છોડ દીએ, जब राहुल बाबाई रण छोड़दास बन गए, हमने तो सुना बगल वाले भी आने वाले थे। आते आते कैसे रह गए, कोई शर्त होती नहीं प्यार में, मगर प्यार शर्तों पे तुमने किया इसलिए रह गए। अब तुम्हारा कौन रहेगा इसी का ठिकाने, इसलिए मेरी प्रार्थना है वोट बेकार मत करना। मध्य प्रदेश ने लोकसभा ने तमाम बैठकों जीताड़वा माटे शिवराजसिंह मोर्चो संभाळ्यो छे। શિવરાજસિંહ દરેક લોકસભા બેઠક પર ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે। ચૂંટણી સભાઓમાં કંઈક અલગ અંદાજમાં વિરોધીઓ પર પણ વાર કરતા જોવા મળી રહ્યા છે।
प्रधानमंत्री मोदी की लोकप्रियता कोई वर्ग के प्रदेश पूरती सीमित नहीं। मध्य प्रदेश की एक मस्जिद नो वीडियो सामने आयो छे जेमा मुस्लिम समुदाय ना लोको हर हर मोदी घर घर मोदी ना नारा लगावता नजरे पड़िया। आ वीडियो विरोधी पक्षों ने जरूर विचलित करी शके छे। मोदी है तो अब की बार मस्जिद मा मोदी मोदी ना नारा, अब की बार मोदी पर मुस्लिम समुदाय आफरीन। पीएम मोदी ना समर्थन मा मुस्लिम समुदाय नी नारेबाजी। हमारे वजी आज नरेंद्र मोदी की बहुत मदद करते हैं साथ में। मध्य प्रदेश की राजधानी भोपाल मा मस्जिद नो एक वीडियो तेजी थी वायरल थई रह्यो छे। मस्जिद मा मोदी ना समर्थन मा नारा गूंजी रह्या छे। दावो कराई रह्यो छे के मस्जिद मा मोदी समर्थित नारेबाजी नो आ वीडियो अलीगंज हैदरी मस्जिद नो छे। भोपाल ना जुमेर थी स्थित अलीगंज हैदरी मस्जिद मा वहरा समाजे शुक्रवार भाजप उम्मीदवार आलोक शर्मा नु स्वागत कर्यु। आलोक शर्मा नी हाजरी मा मस्जिद परिसर मा नारा लाग्या। दावो कराई रह्यो छे के वहरा समाजे पीएम मोदी अने भाजप उम्मीदवार ना पोस्टर पण लगाव्या अने एकजुट थईने अब की बार 400 पार मोदी है तो मुमकिन है ना नारा लगाव्या। मोदी है तो अब की बार, मोदी है तो अब की बार, अब की बार, अब की बार। भाजप उम्मीदवार नी मस्जिद मुलाकात समय बहरा समाज ना स्थानिक आगेवानो अने लोको मोटी संख्या में उपस्थित रह्या। आ प्रसंगे समाज ना धर्मावलंबीओ ए भाजप उम्मीदवार नी जीत माटे दुआ आपी।